નમસ્તે મિત્રો, હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, હજી સુધી તમે અમારી હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચેનું લાલ બટન દબાવી અને અમારી હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. દોસ્તો, શું તમને ગોઠણનો દુખાવો થાય છે? શું તમને ઢીંચણનો દુખાવો થાય છે? શું તમને ઘૂંટણનો દુખાવો છે? જો હા, તો આજે તમારી માટે ખૂબ જ સરસ ઉપાય લઈને આવ્યો છું, જેથી વિડીયો પૂરો જોવા નમ્ર વિનંતી. મિત્રો, મારા હાથમાં છે આ ચૂનાની ટોટી, બધાએ જોઈ જ હશે. માઓ ખાસ કરીને જે તમાકુ ખાતા હોય એ આને ખૂબ સારી રીતે ઓળખતા હોય છે, આનાથી ખૂબ સારી રીતે પરિચિત હોય છે કે આ છે ચૂનો. આ બોટલ છે, આની અંદર જે સફેદ પાવડર જેવું દેખાય છે આ છે દળેલી ખાંડ, અને આ જે ડબ્બો છે આની અંદર મિત્રો છે હળદર. આ ત્રણ વસ્તુનો એક એવો ઉપાય હું તમને બતાવું છું કે તમારો જે ઢીંચણનો ગોઠણનો દુખાવો છે એ માત્ર એક રાત્રિમાં તમને એમાં ફરક જોવા મળશે, અને આ દુખાવો છે એની સમસ્યા દૂર થઈ જશે. મિત્રો, દોસ્તો, આજે ગોઠણના દુખાવાથી મોટાભાગના લોકો પરેશાન હોય છે, ખાસ કરીને મોટી ઉંમરના વ્યક્તિઓ. 60 વર્ષથી વધારે ઉંમરના વ્યક્તિઓ હોય એને ગોઠણનો દુખાવો છે એની સમસ્યા મોટે ભાગે થતી જ હોય છે. દોસ્તો, એને આપણે દેશી તળપદી ભાષામાં જેને ઢીંચણ કહીએ છીએ, ઢીંચણનો દુખાવો થાય છે. આ દુખાવો ખૂબ જ પીડાદાયક અને અસહનીય હોય છે. એની માટે હું તમને આજે ખૂબ જ સરસ અને ઇફેક્ટિવ ઉપાય બતાવવા જઈ રહ્યો છું. મિત્રો, આ 21મી સદી એટલે ટેકનોલોજી યુગ છે, અને ટેકનોલોજી અને વિજ્ઞાનમાં અકલ્પનીય બદલાવ આવ્યા અને વિકાસની હરણફાળ ભરી છે. છતાં પણ દિવસે ને દિવસે શરીરમાં જે બીમારીઓ છે એનું પ્રમાણ વધતું જ જાય છે, એમાં કોઈ સુધારો થતો નથી. ટેકનોલોજીમાં એટલો બધો વિકાસ કર્યો, નવી નવી શોધો થઈ, માણસ ચંદ્ર સુધી પહોંચ્યો છે અને મંગળ સુધી પહોંચ્યો છે, બીજા ગ્રહ સુધી પહોંચ્યો છે, પણ પોતાના શરીરમાં રહેલી જે બીમારીઓ છે ત્યાં સુધી પહોંચી શકતો નથી. કહેવાનો મતલબ એ છે કે આજે દિવસે ને દિવસે બીમારીઓનું પ્રમાણ વધતું જાય છે, નવી નવી દવાઓની શોધ થઈ, છતાં પણ બીમારીઓ છે એમાં ઘટાડો નથી થતો, એમાં તો દિવસે ને દિવસે વધારો જ થતો રહેશે. અને આ ગોઠણની સમસ્યા આવી જ એક સમસ્યા છે, જેની માટે લગભગ એલોપેથીની જે દવાઓ હોય છે એ પણ કામ કરતી નથી. મિત્રો, હવે દોસ્તો, ગોઠણનો દુખાવો છે એ મોટે ભાગે 50 કે 60 વર્ષથી ઉપરની વ્યક્તિઓ હોય એમાં જ ખાસ જોવા મળતો હોય છે, પણ હાલના સમયમાં તો 30-35 વર્ષના યુવાનોમાં પણ આ સમસ્યા જોવા મળી રહી છે. જેમ જેમ માણસની ઉંમર વધે તેમ ઉંમર વધવાની સાથે હાડકાના જે સાંધાઓ હોય છે એમાં કેલ્શિયમની ખામી ઊભી થાય છે, અને એને લીધે ગોઠણનો દુખાવો થાય છે, ઢીંચણનો દુખાવો થાય છે. ખાસ કરીને ઘૂંટણની અંદર સાયનોવિયલ ફ્લુઇડ નામનું તત્વ હોય છે. આ તત્વ જેમ જેમ માણસની ઉંમર થાય તેમ તેમ એમાં ઘટાડો થતો જાય છે, જે કેલ્શિયમને આભારી છે, અને એને લીધે મિત્રો ગોઠણનો દુખાવો છે એ શરૂ થઈ જાય છે. ચાલવામાં તકલીફ થાય, બેસવામાં તકલીફ થાય, ઊભા થવામાં તકલીફ થાય, ઘણીવાર રાત્રે સૂઈ પણ ન શકે, અને સૂતા હોય તો કેટલાક વ્યક્તિને એટલી હદે દુખાવો હોય છે કે સવારે પથારીમાંથી ઊભા પણ થઈ શકતા નથી, રાત્રે ઊંઘ ન આવે, એક જગ્યાએ બેસી રહેતો એના પગ અકળાઈ જાય, જે સીધા પણ ન થઈ શકે અથવા તો ઊભા પણ ન થઈ શકે, એટલી હદે ગોઠણનો દુખાવો છે એ પરેશાન કરતો હોય છે. અને ઘણીવાર તો આ ગોઠણનો દુખાવો એવો હોય છે કે ઊભા થાય કે બેસે તો એને ગોઠણમાંથી અવાજ પણ આવતો હોય છે, ટોક ટોક એવો અવાજ પણ આવતો હોય છે, જે ખૂબ જ વધારે ગંભીર કહેવાય અને ખૂબ જ પરેશાન કરે છે. નાની ઉંમરના યુવાનો, 30-35 વર્ષના યુવાનોને આ દુખાવો હોય તો એ લોકોએ બહારનું ખાવાનું સદંતર બંધ કરી દેવું જોઈએ, તળેલું તેમજ કોલ્ડ ડ્રિંક્સ એ એકદમ બંધ કરી દેવા જોઈએ, અને પોતાનું વજન છે એ એકદમ નિયંત્રણમાં રાખવું જોઈએ. તો મિત્રો, હવે વાત કરીએ આપણે આ ઉપાયની. ઉપાયમાં માત્ર 3 વસ્તુ લેવાની છે: ચૂનાની ટોટી, હળદર અને દળેલી ખાંડ. કઈ રીતે ઉપાય કરવાનો છે? તો દોસ્તો, એની માટે સૌપ્રથમ તમારે આ વાટકીની અંદર 1 ચમચી હળદર નાખવાની છે, અને એની અંદર જે ચૂનાની ટોટીમાં જે ચૂનો હોય છે એ ચૂનો છે એની અંદર નાખી દેવાનો છે. 1 આખી ટોટી લેવાની છે, અને એ બધો જ ચૂનો છે એ 1 ચમચી હળદરની સાથે નાખી દેવાનો છે. બરાબર રીતે જે ચૂનાની ટોટી છે એમાંથી ચૂનો કાઢી લેવાનો છે, બધો જ ચૂનો કાઢી લેવાનો છે. મિત્રો, ચૂનો છે એમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે, બધો જ ચૂનો કાઢી લેવાનો છે, જરા પણ ન રહે છે. આખી ટોટી સાફ કરી લેવાની છે. 1 ચમચી હળદર લીધેલી છે, એની અંદર 1 ટોટી ચૂનો. ત્યારબાદ મિત્રો,
આ છે દળેલી ખાંડ, દળેલી ખાંડ છે દોસ્તો એક ચમચી જેટલી એની અંદર નાખવાની છે, એક ચમચી હળદર, એક ચમચી દળેલી ખાંડ અને એક ચમચી ચૂનો, ત્રણ વસ્તુનું મિશ્રણ બનાવવાનું છે. દળેલી ખાંડ છે એક ચમચી આપણે નાખશું, ખાંડને તમારે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવાની છે, દળી લેવાની છે. આ રીતે એક ચમચી ખાંડની લઈ અને આપણે એની અંદર નાખશું. હવે દોસ્તો આને એક પેસ્ટ બનાવવાની છે. હવે એની અંદર એક ચમચી જેટલું પાણી ઉમેરવાનું છે એટલે પેસ્ટ ઢીલી થઈ જશે, નહીંતર ચૂનાને લીધે જે પેસ્ટ છે એ ઢીલી નહીં થાય. એક ચમચી જેટલું પાણી નાખશો એટલે પેસ્ટ છે એકદમ સ્મૂથ બની જશે. એને બરાબર 2 થી 3 મિનિટ સુધી હલાવવાનું છે મિત્રો. બરાબર હલાવશો એટલે આ રીતે એનો જે કલર છે એ લાલ થઈ જશે દોસ્તો, લાલ કલરની પેસ્ટ બનશે. માત્ર 3 જ વસ્તુ છે દોસ્તો આની અંદર, એક ચૂનાની ટોટી, એક ચમચી હળદર અને એક ચમચી ખાંડ. દોસ્તો એકદમ સ્મૂથ પેસ્ટ બની ગઈ. હવે આને આપણે જે જગ્યાએ ગોઠણમાં દુખાવો થતો હોય ઢીંચણમાં, એટલી જગ્યામાં રાઉન્ડમાં આ લગાવી દેવાનું છે, જે પેસ્ટ છે એ એટલા રાઉન્ડમાં લગાવી દેવાની છે. બરાબર રીતે ગોઠણમાં જેટલી જગ્યામાં દુખાવો હોય એટલા સર્કલમાં રાઉન્ડમાં આ છે એ એકદમ લગાવી દેવાનું છે દોસ્તો. આ રીતે, આ રીતે બરાબર લગાવી દેવાનું છે. હા તો મિત્રો તમે જોઈ લીધું કઈ રીતે આ જે પેસ્ટ બનાવવાની છે ચૂનો હળદર અને દળેલી ખાંડનો, તમને જે વિડીયોમાં બતાવ્યું એ મુજબ તમારે જે ગોઠણમાં જેટલી જગ્યામાં દુખાવો થતો હોય એટલી જગ્યામાં એની આજુબાજુમાં બધે જ આ જે પેસ્ટ બની જશે એ લગાવી દેવાની છે. મિત્રો આ જે ઉપાય છે એની અંદર કોઈ પણ પ્રકારનો ખર્ચ થશે નહીં, માત્ર 1 રૂપિયાની જે ચૂનાની ટોટી છે ટોટી લાવવાની રહેશે દોસ્તો. ખાંડ તમારા ઘરે મળી જશે અને હળદર છે એ પણ તમારા રસોડામાંથી મળી જશે. ખૂબ જ સારો ઉપાય છે અને એકદમ સરળ, ઘરે આસાનીથી બની જાય એવો આ ઉપાય છે. રાત્રે સૂતા પહેલાં આને લગાવી દેવાનું છે, સવારે એને ધોઈ નાખવાનું છે, ફરી પાછું બીજા દિવસે રાત્રે લગાવી દેવાનું છે. આ રીતે લગાવી દેવાનું છે. તમે એને ગોઠણમાં લગાવી દેશો એટલે થોડી જ વારમાં 15 મિનિટમાં એ જે છે ચૂનાને કારણે જે આખું જે છે પેસ્ટ એ બરાબર રીતે સુકાઈ જશે, જેથી તમારા કપડાં પણ ખરાબ નહીં થાય અને કંઈ પણ ખરાબ નહીં થાય, પેસ્ટ 15 મિનિટમાં સુકાઈ જશે. હા તો દોસ્તો ખૂબ સારો ઉપાય છે, જે લોકોને ગોઠણનો દુખાવો છે એ લોકો આ ઉપાય અવશ્ય કરજો દોસ્તો. આશા છે કે તમને અમારો આજનો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો તેમજ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, જય માતાજી.